હોવાની સાથે જ ગટરના પાણી રસ્તા પર વહી નીકળે છે। આ સમસ્યાનો અંત હજુ સુધી નથી આવ્યો ત્યારે આજે આ વિસ્તારના વેપારીઓ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વરસાદ પડતાની સાથે જ ભુજ શહેરની વાત આવે એટલે આપણને રસ્તા પર વહી નીકળતા ગટરના પાણી દેખાય। મેઘરાજાએ જ્યારે બીજો દોર કચ્છ જિલ્લામાં શરૂ કર્યો છે ત્યારે ભુજમાં ગઈકાલે વરસાદ થતાની સાથે જ ભુજની નવી શાક માર્કેટ પાસેના વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર વહી નીકળ્યા હતા। અને આ એક એવો વિસ્તાર છે કે જ્યાં બહેનોની અવર જવર ખૂબ જ રહેતી હોય છે। શાકભાજી ખરીદવા માટેનો આ જ એક એવો વિસ્તાર છે કે જ્યાં તમને દરેકે દરેક વસ્તુ મળી રહે, તો અહીં ખરીદી કરવા માટે આવતી બહેનોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અહીં ઉગતા શાકભાજી વાળાઓને પણ પરેશાની વેઠવી પડે છે। ત્યારે આ બાબતે ભુજ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા ખોટા આશ્વાસન આપવામાં આવે છે કે આપનું કામ જલ્દીથી થઈ જશે, પરંતુ હજી સુધી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। ત્યારે આજે વેપારીઓએ વધુ એક પગલું ઉપરની તરફ ભર્યું હતું અને આજે દરેક વેપારીઓ સાથે મળી અને કચ્છ કલેક્ટર કચેરી સમક્ષ આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એક તરફ કોરોનાનો કહેર લોકોને સતાવી રહ્યો છે, તો બીજી તરફ આવા ગટરના પાણી રસ્તા પર વહી નીકળ્યા છે તો તેમાં મચ્છરોનો ઉદ્રવ પણ વધતો જાય છે। તો આ શાકભાજી ઉપર મચ્છર બેસે અને તેને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ લોકોને સતાવી રહી છે। તો આ બાબતે જલ્દીથી જલ્દી કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ છે મેહુલ મહેતા, મારું રહેવાનું છે વાણિયાવાડ વિસ્તારમાં અને અમે આ વિસ્તારના દુકાનદાર છીએ। આ ગટરની સમસ્યા છેલ્લા 4-5 વર્ષથી છે, છેલ્લા 6 મહિનાથી આ એની સમસ્યા બહુ ભયંકર રીતે વધી છે। છેલ્લા 2 વર્ષથી એક તો મંદીનો માર હતો ધંધા ઉપર, એમાં અધૂરામાં પૂરું કોરોનાએ પૂરું કર્યું અને આ ગટરના કારણે અહીંયા કોઈ કસ્ટમર આવવા તૈયાર નથી। આ વિસ્તારના ધંધાર્થીઓ ત્રાસી ગયા છે, નગરપાલિકામાં રજૂઆત કરીને થાકી ગયા છે, પણ અહીંયાનું નિંબર તંત્ર કોઈ રીતે અહીંયા દાદ દેવા તૈયાર નથી। એટલે અમે આજે નગરપાલિકા તેમજ કલેક્ટર કચેરી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારના વેપારીઓ અમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે તૈયાર છે। એ તંત્ર એ લોકો જાણે, પણ એક તરફ ભારતના લોકલાડીદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે, એમના જ પક્ષને અહીંયા વહીવટદારો છે, અને છતાં આવી વ્યવસ્થા છે એટલે જોઈને શરમથી માથું ઝૂકી જાય છે કે આપણા દેશના વડાપ્રધાન ખુદ ઝાડુ લઈને સ્વચ્છ કરે છે અને આપણો વિસ્તાર કાયમ ગટરથી ઉભરાતો હોય છે।